अस्सलामु अलैकुम, गुड मॉर्निंग जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में आप सबनु स्वागत छे। धोरण एक, तारीख छे आजे 5/7/2021, वार छे सोमवार। विषय छे चित्रकाम। गमे छे ने चित्रकाम विषय? तमने गमतू हशे चित्र दोरवाना, कलर काम करवानू, बराबर ने? आमां लखवानू नहीं होय तो मजा पड़े बधाने, बराबर ने? चालो हवे चित्रकाम विषय में आपणे शुं चाले छे, भौमितिक आकारो, बराबर ने? रेखाओने मळीने शुं थाय? बधी रेखाओ आपणे मळीने आपणे चित्र बनावीए छीए, बराबर ने? तो भौमितिक आकारो आपणे आकारो शीखीए छीए। तो भौमितिक आकारोमां આપણું કયો આકાર થઈ ગયું હતું? ચોરસ, બરાબર ને? ચોરસ આકાર આપણે ગયા તાસમાં દોરીને શીખ્યું હતું, બરાબર ને? ચોરસ જુઓ, આડી લાઈન, ત્યાર પછી ઊભી લાઈન, ઊભી લાઈન, આડી લાઈન, ચારે બાજુ ચોરસની કેવી હોય? સરખી હોય, બરાબર ને? ચોરસની ચારે બાજુ સરખી હોય, બે આડી લાઈન અને બે ઊભી લાઈન, બરાબર? આનાથી બનશે ચોરસ। આપણે ગયા તાસમાં આ દોર્યું હતું, બરાબર? અને તમને કીધેલું કે તમારે રંગકામ પણ કરવાનું છે, તમે કર્યું હશે। વચ્ચે બે એક લાઈન દોરીને બે ભાગ પડશે, પછી તમારે બે વાર ચોરસ દોરવાનું મેં કહ્યું હતું, બરાબર? તમે દોર્યું હશે અને રંગકામ પણ તમારું મનપસંદ કર્યું હશે। હવે આજે આપણે ભૌમિતિક આકારોમાં બીજો આકાર શીખીશું, એ છે લંબચોરસ, બરાબર? લંબચોરસ આજે આપણે આકાર શીખીશું। જો આ બોર્ડ દેખાય છે, એનો પણ આકાર કેવો છે? લંબચોરસ, બરાબર ને? જો હું તમને બતાવું કેવી રીતે દોરવાનું છે, તે લંબચોરસ જેવી રીતે ચોરસ દોરવા માટે આપણે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો હતો, બરાબર, એવી જ રીતે આપણે લંબચોરસ દોરવા માટે પણ ફૂટપટ્ટી અને પેન્સિલની જરૂર પડશે। ચાલો ફૂટપટ્ટી લઈને આપણે પહેલાં આડી લાઈન દોરીશું, ત્યાર પછી ઊભી લાઈન દોરીશું, ત્યાર પછી બીજી ઊભી લાઈન દોરીશું અને ત્યાર પછી નીચે આડી લાઈન દોરીશું। બની જશે આપણું લંબચોરસ, બરાબર? લંબચોરસમાં ચારે બાજુ સરખી ન હોય, લંબચોરસમાં બે બાજુ સરખી હોય, બરાબર? જુઓ, ઉપરની જે આડી લાઈન છે ને નીચેની આડી લાઈન સામસામેની બાજુ, લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય છે, બરાબર? લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય, જો ઉપરની લાઈન અને આ નીચેની લાઈન આ સામસામેની છે ને, તો આનો સરખો માપ, અને અહીંયા જુઓ ઊભી લાઈન જે છે એ પણ સામસામે છે, એનો પણ માપ કેવો? સરખો। લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય, એમાં જે ઉપર નીચેની છે એક બાજુ મોટી અને એક બાજુ નાની, બરાબર? જુઓ, ઉપરની લાઈન જે છે એમનું માપ વધારે છે અને જે ઊભી લાઈન છે એ નાનો માપ છે, બરાબર? તો બે ઊભી લાઈન અને બે આડી લાઈન, બરાબર? કયો આકાર છે? લંબચોરસ। જો તમે હાથથી દોરશો, ફૂટપટ્ટીનો ઉપયોગ નહીં કરશો, તો એ ખોટું ગણાશે, બરાબર? ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનું છે આમાં લંબચોરસમાં। ચાલો જુઓ, તમે તમારા કોરા ચોપડામાં પહેલાં શું કરશો? ઊભી લાઈન કરીને બે ભાગ કરશો, બરાબર? ત્યાર પછી ઉપર તમારે લખવાનું છે કે લંબચોરસ, બરાબર? લંબચોરસ, ત્યાર પછી આપણે દોરીશું એક ભાગમાં લંબચોરસ, પછી બીજા ભાગમાં પણ લંબચોરસ, અને એમાં તમારે મનપસંદ રંગ કામ કરવાનું છે, બરાબર? એમાં તમારે મનપસંદ રંગકામ કરવાનું છે, બરાબર? ચાલો હવે હું તમને બોર્ડ પર બતાવું કેવી રીતે દોરવાનું છે અને કેવી રીતે રંગકામ કરવાનું છે, બરાબર? ચાલો વિદ્યાર્થીનીઓ, હવે બોર્ડ પર ધ્યાન આપો। તમારા કોરા ચોપડામાં તમે નવા પાના ઉપર આજની તારીખ વાર લખશો, બરાબર ને? તારીખ 5/7/2021, વાર સોમવાર। ત્યાર પછી આપણે ભૌમિતિક આકારો શીખીએ છીએ, બરાબર ને? ભૌમિતિક આકારોમાં આપણે ગયા તાસમાં ચોરસ જોઈ ગયા હતા, બરાબર ને? ચોરસ આકાર હવે આજે આપણે બીજો આકાર શીખીશું, એ છે લંબચોરસ, બરાબર ને? હમણાં આપણે જોઈ ગયા ચિત્ર, બરાબર ને? હવે હું તમને બોર્ડ પર બતાવું છું કે કેવી રીતે દોરવાનું છે તે। લંબચોરસ દોરવા માટે પહેલા આપણે કોરા ચોપડામાં તમે બે ભાગ પાડશો, તો બે ભાગ બનશે, કારણ કે આપણે
વ્યવસ્થિત ગૂંચો બરાબર તો જ તમારો આકાર સરખો થશે જો આપણો બની ગઈ લંબચોરસ ફૂટપટ્ટીનો ઉપયોગ કરશો તો વ્યવસ્થિત બનશે હવે આપણે અહીંયા બીજો આકાર દોરીશું ચાલો ભાઈ અહીંયા બીજા ભાગમાં જે લંબચોરસ છે તમે દોરશો ને જાતે એવી જ રીતે અહીંયા જે આપણે દોર્યું એવી જ રીતે તમારે અહીંયા બીજા ભાગમાં સારી રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને લંબચોરસ દોરવાનું છે બરાબર ચાલો હવે હું તમને અહીંયા રંગ કામ કરીને બતાવી દઉં આ લંબચોરસમાં આપણે રંગ કામ કરીએ બરાબર હું પીળો કલર લઉં છું તમે મનપસંદ રંગ પૂરી શકો છો બરાબર ચાલો હવે એવી જ રીતે તમારે રંગ કામ સરસ મજાનું કરવાનું છે કલર બહાર નીકળવું જોઈએ નહીં એવી જ રીતે તમારે બીજો લંબચોરસ અહીંયા બીજા ભાગમાં દોરવાનો છે અને તમારું મનપસંદ રંગ કામ કરવાનું છે બરાબર ચાલો હવે આપણે બીજો આકાર આગળની વિડીયોમાં શીખીશું થેન્ક યુ